Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. નમસ્કાર દર્શક મિત્રો, અધ્યાય 12મો. આજે 12મો દિવસ પવિત્ર પુરુષોત્તમ અધિક માસનો, પુરુષોત્તમ માસની કથા શુદ્ધિ બારસ, અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ. શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપ પુરુષોત્તમ માસની અધિક માસની કથા માણી રહ્યા છો. શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામ્યું. આ જ સમયે પૃથ્વી ઉપર અગ્નિસેન રાજાએ મહાયજ્ઞ કર્યો. આ યજ્ઞકુંડમાંથી એકાએક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો. પરંતુ માતા કુંતાના વચનોનું પાલન કરવા માટે એ પાંચ પાંડવોની પત્ની બની. બાદ પાંડવોએ અને કૌરવો જુક્તું રમ્યા, તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ જુક્તામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિ મુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, પાંડવો તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો, આપ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવેલ છીએ, અમને માર્ગદર્શન આપો. શ્રીકૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રીકૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું, થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓએ થયેલું સુખ પાછું સાંભળ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમની હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી બૃહદનારાયણ પુરાણનો પુરુષોત્તમ મહાત્માનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામ કૃષ્ણ ગોવિંદા, શ્રદ્ધા દ્વારા ગોવિંદા, વૃદ્ધજનોની ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા, ગોપાલ કૃષ્ણ ગોવિંદા, જય શ્રી કૃષ્ણ.